Hello friends, કેમ છો બધા? ધોરણ 12 રિવિઝન ના ભાગ રૂપે મારા ફાળે થોડુંક તમને સમજાવવાનું આવ્યું છે. આજે ફર્સ્ટ ડે છે. થોડું તમે ઓનલાઈન ભણ્યા છો 7 મહિના, થોડું ઓફલાઈન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ લીધું શાળાના માધ્યમ દ્વારા, શિક્ષકો પાસેથી શીખ્યા, અને ફરી પાછો સમય આવ્યો છે કે ફરી ઓનલાઈન આપણે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કરવાની હોય, જેના ભાગરૂપે 12મા ધોરણની પરીક્ષાનું સરકાર દ્વારા જે કાંઈ નિર્ણય લેવાય, પણ આપણે તો એક યોદ્ધાની જેમ સજ્જ જ રહેવાનું રહે, જેના ભાગરૂપે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે આજે મેં અહીં રિવિઝનના ભાગરૂપે સેક્શન સીમાં જે 2 ગુણનો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 39, ચેન્જિંગ ટેક્સ્ટ, એના અંદરમાં ટેન્સની જે ટેક્સ્ટ પૂછાય છે એટલે ટેન્સ ફેરવવાનો, ચેન્જ ધ ટેન્સ, એ મુદ્દો અહીં આજે હું થોડો ડિસ્કસ કરવા જઈ રહી છું. આમ તો તમને આવડે જ છે, ધોરણ 9થી તમે ટેન્સીસ ભણી જ આવ્યા છો, પણ અહીં રિવાઇઝ કરવા માટે અને થોડું ક્લૂઝ આપી દઉં છું, ચાવીઓ આપી દઉં છું કે જેથી તમને એન ટાઈમે આ ઉપયોગી થાય. જોઈ શકો છો અહીંયા કે મેં બધા જ ટેન્સીસ એક પછી એક લીધા છે અને સાથે એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર લીધું છે. ટેન્સ છે એ ભાષાનું બહુ પાયાનું પરિબળ હોય, સમજવા, બોલવા અને વાંચીને ખબર પડે એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રાઇટિંગ અને રીડિંગ, આ ચારેય સ્કિલને તમારે જો માસ્ટરી મેળવવી હોય એમાં તો પાયાનો મુદ્દો ટેન્સ છે, એને તમારે ખૂબ સરસ રીતે માઇન્ડમાં ક્લિયર યાદ રાખવો જોઈએ. પહેલો ટેન્સ આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમે સૌ જાણો જ છો કે સાદો વર્તમાન કાળ, જેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અન્ય શબ્દો. હવે અહીં ક્રિયાપદ આવશે, ડિટેલમાં કહું તો કે જો ત્રીજો પુરુષ એકવચન કર્તા હશે એટલે કે હી કે શી, તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ આવશે, જ્યારે એ સિવાયના આઈ વી યુ દે આ જો કરતા હશે અને ત્રીજા પુરુષ એકવચનમાં કોઈ જો નામ હશે તો પણ એસ કે ઈએસ જ, અને એ સિવાયના જે મેં બહુવચનના કરતા કીધા એટલે કે પહેલો પુરુષ આઈ વી, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ બહુવચન દે, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જો તમે જુઓ તો તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે મારે સાદા વર્તમાન કાળમાંથી ટેક્સ્ટને પૂછેલ કાળમાં ફેરવવાનું છે, એસ કે ઈએસ અથવા ક્રિયાપદ. આ થઈ સાદા વર્તમાન કાળની રચના. તો જો એનું વાક્ય હોય તો આ ખાસ એસ કે ઈએસ અને મૂળ ક્રિયાપદ આ કી છે એ યાદ રાખવી, એટલે સાદા વર્તમાન કાળને ઓળખવા માટેના જે ચાવીરૂપ શબ્દો છે એ એવરીડે, ડેઇલી, ઓલવેઝ, મોર્નિંગ, આ એના કીવર્ડ્સ છે. બીજો ટેન્સ લઉં તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ, કે જેની સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એમીઝાર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ, એટલે કર્તા, ક્રિયાપદ, કર્મ અને શબ્દ તો વાક્યરચના થઈ જ, પણ એમાં એના ચાવીરૂપ એટલે કે એનો આ કાળની ઓળખ સમાજ કઈ કીવર્ડ્સ છે તો એ છે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જો આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરવાળી ટેક્સ્ટ જુઓ તમે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે અત્યારે આપેલી ટેક્સ્ટ છે એ ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની આપેલી છે, અને જે પૂછેલ હોય એ ટેન્સમાં ચેન્જ કરવાની રહે. ત્રીજો ટેન્સ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, જેની વાક્યરચના છે હેવ કે હેઝ પ્લસ ભૂતકૃત, કર્તા મુજબ હેવ કે હેઝ બેમાંથી અનુકૂળ જે હોય લાગુ પડતું આવે, અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંત. કર્તા, ક્રિયાપદ, કર્મ અન્ય શબ્દ તો સામાન્ય વાક્યરચના ખરી જ, પણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વાક્યરચના રૂપે હેવ કે હેઝ અને ભૂતકૃદંત આવે છે. એ પછીનો ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ
પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં તમે સૌ જાણો જ છો કે લગભગ સામાન્ય રીતે દરેક ક્રિયાપદને ઈડી રૂપ ઈડી પ્રત્યે આપણે લગાડીએ તો એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. પણ એ જ ક્રિયાપદમાં અનિયમિત રૂપોવાળા ક્રિયાપદ પણ ભૂતકાળના રૂપ રૂપે આપણી પાસે છે. જે યાદ રાખી લો તો તમને અન્ય જે ઈડી પ્રત્યયથી લગાડવાના ભૂતકાળના રૂપ છે તો એ ઇઝીલી આવડી જાય. એ પછીનો ટેન્સ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ, જેની વાક્ય રચના કરતા પ્લસ હોઝવે પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ કર્મ અન્ય શબ્દ. જેમ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝાર હતું એમ અહીં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં વોઝવેર લગાડી અને આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ. બહુ જ સામાન્ય એવા આ નિયમો છે, પણ અત્યારે એને રિકોલ કે રિવાઇઝ કરવા અથવા કરાવવા પાછળનો મારો મુખ્ય હેતુ એ જ છે કે તમારા આ જે અહીં દેખાય છે એ ગુણ એકદમ જ હાથ વગા તમે કરી શકો. આ બે ગુણને પણ આપણે ટીપે ટીપે સરોવર ભરી અને હાથવગા કરી લઈ માટે આ, અને જ્યારે તમે ઇન ફ્યુચર આઈ વિશ કે તમે કોઈ એવા ફિલ્ડમાં જશો કે જ્યાં તમારે ફ્લુએન્ટલી ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ કરવો પડશે ત્યારે તમે ક્યાંય પાછળ ન રહી જાઓ. શા માટે? કેમ કે ટેન્સ છે એ પાયો છે. હવે પાયો જો મજબૂત હશે તો એ માટે પણ આચાર્યોને થોડી બાય હાર્ટ લર્ન કરી લેવી. યસ, નેક્સ્ટ ટેન્સ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કે જેમાં એમિઝારની જગ્યાએ વોઝવેર ક્રિયાપદ આવશે અને બાકીનું જેમનું તેમ. એ પછીનો નેક્સ્ટ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ કરતા પ્લસ નેવનું ભૂતકાળનું રૂપ હેડ. શા માટે? કેમ કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે. અહીં તમે જોઈ શકો છો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે તો એમાં હેવ કે હેઝ છે અને ભૂતકૃદન છે. એ જ રીતે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે તો એમાં હેડ પ્લસ ભૂતકૃદન છે. તો આ બહુ જ સામાન્ય નાનો નાનો ફેરફાર અને કાળ બદલી જાય છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં યસ હેડ પ્લસ ભૂતકૃદન, બાકીની વાક્ય રચના સામાન્ય જેમની તેમ. એની પછીનો નેક્સ્ટ ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, ખૂબ સહેલો, માત્ર મોડેલ ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદો શેલ કે વિલ બેમાંથી કોઈ પણ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. જો આઈ વી હોય છે તો શેલ આવે છે અને એ સિવાયના તમામ કર્તા સાથે વિલ આવે છે અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ કાળ ખૂબ સહેલો હોય તો એને યાદ રાખો શેલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. એ પછીનો છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ કરતા પ્લસ શેલ કે વિલ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદન. અહીંયા તમે અન્ય પૂર્ણકાળ જે છે એ જોઈ શકો છો કે હેવ કે હેઝ પ્લસ આ છે તો હેવ કે હેઝ પ્લસ ભૂતકૃદન. એમ જ પરફેક્ટ પાસ્ટ ટેન્સ હેવ કે હેઝ પરફેક્ટ પાસ્ટ ટેન્સ હેડ પ્લસ ભૂતકૃદન. તો એ જ રીતે પરફેક્ટ ફ્યુચર ટેન્સ તો હેવ પ્લસ ભૂતકૃદન તો ખરું જ, પણ ફ્યુચર ટેન્સની ચાવીરૂપ શબ્દો સમાસ શેલ કે વિલ ફરજિયાત. જેમ અહીં હેડ પ્લસ ભૂતકૃદન થયું, હેવ હેઝ પ્લસ ભૂતકૃદન થયું, એમ અહીંયા શેલ વિલ વત્તા હેવ પ્લસ ભૂતકૃદન, જે પરફેક્ટ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળની નિશાની છે, ઓળખ છે. છેલ્લે આવે છે મોડેલ ઓક્ઝિલરીઝ. મિત્રો, સહાયકારક ક્રિયાપદો જે છે તેર, એમાંના મહદઅંશે અત્યારે આપણે કેન મે કુડ માઈટ આ ચારની જ ચર્ચા કરવાની છે. એટલા માટે કે એના આધારિત ફકરા એટલે કે ટેક્સ્ટ જે હોય છે એ તમને પૂછાય છે. હવે કેનનો અર્થ તમને ખબર જ છે કે શક્યતા છે, હું કરી શકું છું, હું બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, આઈ કેન સ્વિમ વેરી નાઇસલી. તો આ મારી ક્ષમતાએ થઈ અને શક્યતાએ થઈ. અને સાથે સાથે કેન છે તો એ વર્તમાન કાળમાં વપરાય છે, જ્યારે કુડ છે તો એ શક્યતા બતાવવાની હોય જ્યારે ભૂતકાળમાં ત્યારે વપરાય છે.
એ પછીનું મોડેલ ઓક્ઝિલરી જોઈએ તો મે, જ્યાં સંભવિતતા છે. કદાચ આમ બને, આમ પણ બની શકે, કદાચ. ધ ગવર્મેન્ટ મે ટેક બોર્ડ એક્ઝામ્સ ઓફ ગુજરાત. ધ ગવર્મેન્ટ મે નોટ ટેક ગુજરાત એટલે કે જીએસઈબી બોર્ડ એક્ઝામ. બંને શક્યતા છે, લઈ પણ શકે છે, સંભાવના છે, અને ન પણ લે એની પણ સંભાવના છે. એ જ રીતે જ્યારે ભૂતકાળની કોઈ સંભાવનાની વાત કરવી હોય છે તો આપણે માઇટનો ઉપયોગ કરીએ છીએ. આ થયા તમામ ટેન્સને ચેન્જ કરવા માટેના જેટલા કાળ અને એની વાક્યરચના. આ વાક્યરચનાને વિશેષ રીતે સમજવા માટે આ જ ટેન્સીસના બેઝ પર એક એવી ટેક્સ્ટ લઉં છું કે જે ઉદાહરણ રૂપે, તો જેના દ્વારા તમને થોડું વધારે ક્લિયર થઈ જશે, તમને આવડે જ છે ખૂબ સરસ રીતે, શિક્ષકો દ્વારા, વિડીયોઝ દ્વારા, વોટ્સએપ દ્વારા, માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા, લાઈવ લેક્ચરમાં આ તમામ મુદ્દાઓને સુપેરે સમજાવેલ છે. છતાં હાલ આપણને જે આ સમય મળ્યો છે અને જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, તો એના ભાગરૂપે આપણે થોડું રિવિઝન આવું ટૂંકું ટૂંકું. બીજું એક તમને કહેવાનું હું અત્યારે પસંદ કરીશ કે આ ટાઈપના જે કોઈ ટૂંકા ટૂંકા ચાવીરૂપ મુદ્દા છે તો એને કોઈ એક નાના કાગળમાં લખી અને આ રીતની દિવાલ જ્યાં તમારું ધ્યાન વારંવાર જતું હોય, ફોર એક્ઝામ્પલ મિરરની બાજુમાં, તો ત્યાં તમે એ લગાવી દો તો તમારું ધ્યાન ત્યાં જશે. એટલી વખત આંખ એને જોશે અને મગજ એને યાદ રાખશે. તો આટલું કરશો. આ પછીનો ટેક્સ્ટ લઉં છું એટલે કે પેરેગ્રાફને ચેન્જ કરવા માટેની એક્સરસાઇઝ લઉં છું. વિદ્યાર્થી મિત્રો, આ સાથે એ પણ કહેવાનું પસંદ કરીશ કે ઘરે રહેજો, સલામત રહેજો, ધ્યાન રાખજો, માસ્ક પહેરજો, ડિસ્ટન્સને મેન્ટેન કરજો, સ્વસ્થ રહી અને અભ્યાસ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આ તમામ ચેન્જિંગ ટેક્સ્ટનો એક ટેક્સ્ટ રૂપે પકડો લઈ અને વધુ સમજાવીશ. ત્યાં સુધી ધ્યાન રાખજો.